અને અત્યારે 9 વાગ્યા સુધીમાં જે પરિણામો છે એ શું ચિત્ર બતાવે છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. અત્યારે 542 ટોટલ લોકસભાની બેઠક છે એમાંથી 9 વાગ્યા સુધીમાં 457ના જે પરિણામો છે એ જાહેર થવા માંડ્યા છે. અને હું તમારી સાથે વાત કરું છું એટલી વારમાં તો 498 જાહેર થઈ ગયા હતા. મતલબ કે અત્યારે જે પરિણામો જોવા મળી રહ્યા છે એ રોલર કોસ્ટર રાઈડ જેવા જોવા મળી રહ્યા છે. સવારથી ઉથલ પાથલ થઈ રહી છે અને શરૂઆતની અંદર તો ભાજપને ચિંતા થઈ જાય એવા પરિણામો જાહેર થયા હતા, સોરી એના પરિણામો આગળ આવી રહ્યા હતા. એમાં NDAને 15 બેઠકો, સોરી ઇન્ડિયા ગઠબંધન 15 બેઠકો પર આગળ હતી અને ભાજપ 5 બેઠકો પર આગળ હતી. પરંતુ જેમ જેમ મતપેટીઓ ખુલતી ગઈ તેમ તેમ ભાજપ અત્યારે લગભગ 264 ઉપર આગળ છે અને કોંગ્રેસ 173 ઉપર આગળ છે 9 વાગ્યા સુધીમાં. પરંતુ એ પછી અમારા સહયોગીએ જે હમણાં આંકડા આપ્યા એમાં 220 પર 257 પર NDA, 257 ઉપર NDA અને 230 પર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. મતલબ કે 400 પારની જે વાત કરવામાં આવી હતી લોકસભા ચૂંટણી પહેલા એ 400 પાર મેળવવું ભાજપ માટે મુશ્કેલ થઈ શકે છે એવું અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે. એવું લાગતું નથી કે 400 પાર પર BJP આગળ જાય. હવે જે મેજર જે પેટીઓ ખુલી છે એની અંદર એના વિશે વાત કરીએ તો અમિત શાહ ગુજરાતમાં 80,000 વોટથી આગળ છે ગાંધીનગરની બેઠક ઉપરથી. રાહુલ ગાંધી વાયનાડની બેઠક ઉપરથી આગળ છે. સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક ઉપરથી આગળ ચાલી રહ્યા છે. મધ્યપ્રદેશની અંદર ટોટલ 21 બેઠકો ઉપર ભાજપ આગળ ચાલે છે અને 1 ઉપર કોંગ્રેસ આગળ ચાલે છે. રાજસ્થાનની અંદર પણ ચોંકાવનારા પરિણામો આવી શકે છે કારણ કે 14 બેઠકો ઉપર ભાજપ આગળ છે અને 3 પર કોંગ્રેસ આગળ છે. રાજસ્થાનમાં એક્ઝિટ પોલ અને ભાજપ પોતે એવું કહી રહ્યું હતું કે બધી 25-25 બેઠકો ભાજપ જીતશે પણ અત્યારે તો કોંગ્રેસ આગળ ચાલે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે વારાણસી બેઠક ઉપર છે એ પ્રધાનમંત્રી આગળ ચાલી રહ્યા છે. અને ખાસ વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં 25માંથી 5 બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે એટલે ગુજરાતમાં પણ ચોંકાવનારા પરિણામો આવી શકે એમ છે. ગુજરાતમાં ટોટલ 26 લોકસભાની બેઠક છે એમાંથી 1 સુરત લોકસભાની બેઠક બિનહરીફ પહેલેથી જાહેર થઈ ગઈ છે એટલે 25 બેઠકોમાંથી ભાજપ બધી જ બેઠકો જીતશે એવો શરૂઆતથી દાવો કરતું હતું અને એક્ઝિટ પોલની અંદર પણ એવું જ બતાવવામાં આવ્યું કે બધી જ બેઠકો ગુજરાતમાં ભાજપ જીતશે. પણ અત્યારે 5 બેઠકો ઉપર ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. CR પાટીલ નવસારી લોકસભા બેઠક ઉપરથી આગળ ચાલી રહ્યા છે. ભાવનગરની અંદર ભાજપના જે નીમુબેન છે એમને 18,950 મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા હજુ 5,000 પર અટકેલા છે. રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાને 21,882 વોટ મળ્યા છે અને પરેશ ધાનાણીને 9,524 મત મળ્યા છે અને એટલે કે 12,358 વોટથી પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. તો એનો મતલબ એમ થયો કે રાજકોટની અંદર જે ક્ષત્રિય આંદોલન થયું હતું એની અસર અત્યારના જે 1 કલાકના જે રુઝાન છે એમાં દેખાતા નથી. બનાસકાંઠા જે ગુજરાતની 5 બેઠકો છે એમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ આગળ છે. બનાસકાંઠાની અંદર ગેનીબેન જબરજસ્ત ટક્કર આપી રહ્યા છે તો સાબરકાંઠાની અંદર ભાજપે છેલ્લી ઘડીએ ટિકિટ બદલેલી અને ભરૂચની અંદર જે સૌથી વધારે ચર્ચા ચાલતી હતી કે ઇન્ડિયા ગઠબંધને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને મેદાનમાં ઉતારેલા અને સામે ભાજપે 6 વખત જીતેલા મનસુખ વસાવાને ઉતારેલા પણ અત્યારે ચૈતર વસાવા આગળ ચાલી રહ્યા છે. જો કે મેં તમને આગળ કીધું તેમ અત્યારે રોલર કોસ્ટર રાઈડ જેવી સ્થિતિ છે કારણ કે થોડા સમય પહેલાં લગભગ 15-1 મિનિટ પહેલાં ચૈતર વસાવા પાછળ બી હતા અને જામનગરની અંદર
પૂનમબેન માડમ શરૂઆતથી પાછળ ચાલતા હતા, પરંતુ 10-15 મિનિટ પહેલાં પૂનમબેન માડમ પણ આગળ આવ્યા હતા. એટલે આગળ પાછળ થયા જ કરે છે. પરંતુ જે એવું લાગતું હતું કે સાવ ઇન્ડિયા ગઠબંધનનો સફાયો થઈ જશે અને ભાજપને 400 પાર થઈ જશે, એવું ચિત્ર તો અત્યારે દેખાતું નથી. 9 વાગ્યાના 17 મિનિટ પર બંને 244 243 પર પહોંચી ગયા. અત્યારનું જે લેટેસ્ટ છે 9 વાગ્યાને 17 મિનિટે, એમાં ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ બંને સાથે સાથે ચાલી રહ્યા છે. એનડીએ 270 પર આગળ અને એનડીએ 243 પર ડાઉન ગયું અને ઇન્ડિયા ગઠબંધન 244 પર અપ થઈ ગયું. 243-244 એટલે તમે જોઈ શકો છો કે હજુ તો મેં તમને 15 મિનિટ પહેલા જે આંકડા કીધેલા એમાં તો ઘણા બધા પાસાઓ પલટાઈ ગયા. પણ અમે તમારી સાથે આજે નિયમિત મળતા રહેશું અને થોડી થોડી વારમાં તમને અપડેટો આપતા રહેશું. થેન્ક યુ વેરી મચ. Thank you.